गुड मॉर्निंग जय श्री कृष्ण बाळको कलरव मॉडर्न स्कूल ऑनलाइन एज्युकेशन में आपनो हार्दिक स्वागत छे। धोरण 3 बाळ मित्रों आजनो आपनो विषय छे सामान्य ज्ञान। तो सामान्य ज्ञान नी अंदर शुं जोवानुं छे तो के गुजरातना जिल्लाओ अने तेमना मुख्य मथको एटले के गुजरातना जिल्लाओ विशे आपणे जोवानुं छे। तो जो बाळको तमे घणा बधा जिल्लाओना नाम सांभळ्या हशे। आपणने पहेला तो आ एक नक्शो आप्यो छे। शुं आप्यो छे? गुजरातनो नक्शो आप्यो छे। तो आ नक्शानी अंदर आपने बधा अलग अलग जिल्लाओना नाम आपेला छे। अलग अलग जिल्लाओना नाम आपेला छे। जो मोरबी छे, सुरेन्द्रनगर छे, बोटाद छे, भावनगर छे, राजकोट छे, देवभूमि द्वारका, आम आपने अलग अलग अमरेली जिल्लो छे, बधा आप्या छे। तो बधा अलग अलग जिल्लाओना व्यक्तिओ छे। कोई पालीताणा छे, गीर सोमनाथ छे, सावरकुंडला, राजूला, आपणे જોયું બાળકો। तो आप अलग अलग जिल्लाओ विषे जोवाना छे। आ बधा जिल्लाओ जे छे आपणे गुजरातमां गुजरातना नक्शानी अंदर दर्शावेला छे। गुजरातना नक्शानी अंदर आपणे दर्शावेला छे। तो जो आ बाजुनी दिशा, पहेला तो आपणे जे आ सामेनी आ जे नक्शो छे, नक्शो एनी ऊपरनी दिशा छे ई कई कहेवाय? तो के दक्षिणनी दिशा। तो नीचेनी दिशा छे ई कई कहेवाय? तो के ઉત્તર દિશા। અને બાજુની જે દિશા છે એને આપણે શું કહીએ? તો કે પશ્ચિમ દિશા। અને આ બાજુની જે છે એ પૂર્વ દિશા। આ દિશાઓ જોઈ બાળકો, પછી જો અહીંયા આપણને આ પાકિસ્તાન આપ્યું છે, દેખાણું તમને આ પાકિસ્તાન છે અને આ કચ્છ છે। આ ડોટ ડોટવાળી લાઈન આપી છે એ બધું શું છે? તો કે રણ। આ કચ્છનું મોટું રણ છે, અહીંયા કચ્છ આવેલું છે, એમનું મોટું રણ છે, અને અહીંયા છે એમનું નાનું રણ છે। પછી અહીંયા જો ભુજ, અંજાર અને કોડીનાર, આ આપણને બધા નકશાઓમાં અલગ અલગ નામ આપે, તો આપણે જોવાનું છે કયા જિલ્લાની બાજુમાં શું આવેલું છે। તો જો અહીંયા આપણે અમરેલી અને રાજકોટ, ધોરાજી જેતપુર કહીએ બાળકો, ગોંડલ પાસે જે રાજકોટ આવ્યું છે, રાજકોટ અને અમરેલી, પછી એમની બાજુમાં જૂનાગઢ। આમ ભલે આપણને અહીંયા નકશામાં બાજુ બાજુ પણ ઘણું અંતર થઈ જાય, તો આપણે આમ મીન્સ કે જૂનાગઢની નજીકમાં કયું આપણે એવું સ્થળ આવેલું છે? જૂનાગઢ, વિસાવદર, આપણે કહીએ છીએ ને બોટવા અને કેશોદને, તો આપણે જૂનાગઢથી પોરબંદર પણ નજીક થાય। અને બીજું તો કે ગીર સોમનાથ, ઉના અને દીવ દમણ આપણે કહીએ છીએ ને બાળકો, તમે લોકો મોટાભાગે આપણે મોસ્ટ ઓફ બધા લોકો આપણે ત્યાં ફરવા માટે પણ જતા હોઈએ છીએ। તો આ એ જે જૂનાગઢની નજીકમાં ગીર સોમનાથ આવેલું છે। શું આવેલું છે? ગીર સોમનાથ। હવે આ નકશાની અંદર આપણે શોધીએ સુરત ક્યાં આવેલું છે બાળકો, તો કે જો આ પીળા કલરનું જે અહીંયા રેડ ટપકું બતાવે છે આ સુરતનો ભાગ દર્શાવે છે। તો આ સુરતનો વ્યારો મીન્સ કે તાપી, આ બારડોલી છે, અહીંયા નવસારી આપેલું છે, અહીંયા બિલ્લીમોરા છે, વલસાડ, આમ આપણે જોઈએ તો આવી રીતે। પછી સુરતથી આ બાજુ જો તમે સેલવાસ પણ જતા હશો બાળકો, તો અહીંયા જે છે વલસાડની નજીક શું આવેલું છે? તો કે સેલવાસ। તો આમ આપણે જે જે સ્થળો ફરવા માટે જઈએ છીએ, તો કયા જિલ્લા બાજુમાં કયું સ્થળ આવેલું છે એ આપણને આ સૂચવે છે, જે આપણે આ નકશાની અંદર જોયું બાળકો। હવે આપણે જોઈએ કે આપણે જોયું ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આ ચાર દિશાઓ વિશે આપણે જોયું બાળકો। તો એના ઉપરથી આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નોતરી કરવાની છે, સ્વાધ્યાયની પ્રશ્નોતરી કરવાની છે। તો પહેલું તો પહેલું તમને શું આપ્યું છે કે જિલ્લાનું, તમારા જિલ્લાનું નામ લખો। તો બાળકો આપણે લખવાનું છે અમારા જિલ્લાનું નામ, આપણા જિલ્લાનું નામ શું છે? તો કે સુરત છે। શું છે? સુરત। તો અહીંયા તમારે લખવાનું રહેશે સુરત, કારણ કે તમે બધા સુરત જિલ્લાની અંદર રહો છો। ત્યાર પછી તમારા પડોશી જિલ્લાનું નામ લખો, અહીંયા શું આપ્યું છે? તમારા પડોશી જિલ્લાનું નામ લખો। તો પડોશમાં તો સુરતની નજીક આપણે એવો કયો જિલ્લો આવેલો છે, મીન્સ કે સુરતની નજીકમાં આપણે બીજો કયો જિલ્લો, આપણો જે જિલ્લો છે આપણે લખ્યું સુરત, તો સુરતની નજીક બીજું શું આવેલું છે? તો કે ભરૂચ। શું આવેલું છે? ભરૂચ। તો આપણે અહીંયા લખવાનું રહેશે તમારો પડોશી જિલ્લો, બાજુમાં જે આપણા નજીકમાં જે જિલ્લો આવતો હોય એનું નામ, તો કે પડોશી જિલ્લો એટલે ભરૂચ। પાટણની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે? પાટણ। તો તમારે બાળકો આમની અંદર પાટણ ગોતવાનું છે। આપણે જોવો અહીંયા જોઈએ આપણે જિલ્લાઓમાં અહીંયા પાટણ આવેલું છે, આવેલું છે, તો કે પાટણની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે? ઉત્તર કઈ બાજુ થાય જોવો હવે બાળકો, પાટણની ઉત્તરે, ઉત્તર એટલે નીચેની બાજુ, તો પાટણની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે? તો કે બનાસકાંઠા। શું આવેલું છે બાળકો? બનાસકાંઠા। જો અહીંયા લખેલું છે પાટણની ઉત્તર બાજુ બનાસકાંઠા છે, કયો છે? ઉત્તર, દક્ષિણ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ। તો આપણે આ ઉત્તર બાજુએ કયો આવેલો છે? તો કે બનાસકાંઠા। શું છે? આ પાટણની ઉત્તરે બનાસકાંઠા આવેલું છે। શું આવેલું છે? બનાસકાંઠા। તો લખવાનું રહેશે જવાબમાં તમારે બનાસકાંઠા। નવસારીની દક્ષિણે કયો જિલ્લો આવેલો છે?
નવસારીની દક્ષિણ, હવે નવસારી આપણે શોધવાથી આમની અંદરથી કે નવસારી છે તો નવસારીની દક્ષિણ, તો નવસારીની દક્ષિણ કયો જિલ્લો છે તો કે વલસાડ, કયો છે નવસારીની નીચે તો કે વલસાડ, તો તમારે જવાબની અંદર લખવાનું થશે વલસાડ। ત્યાર પછી બાળકો પંચમહાલની પૂર્વે કયો જિલ્લો આવેલો છે, પંચમહાલ તો આમાં તમારે શોધવાનું રહેશે બાળકો, પંચમહાલ ક્યાં આવેલું છે શોધો તો, તો કે અહીંયા આવેલું છે, ક્યાં આવેલું છે અહીંયા, તો પંચમહાલની પૂર્વે આપણને કીધું છે, પંચમહાલની પૂર્વે તો પંચમહાલની આ બાજુ આપણે કયો જિલ્લો આવેલો છે તો અહીંયા પંચમહાલ આપ્યું છે, તો પંચમહાલની આ બાજુ દાહોદ આપેલું છે, શું આપેલું છે। પશ્ચિમે કયો જિલ્લો આવેલો છે જામનગરની, તો હવે આપણે જામનગર શોધવાનું છે બાળકો, જામનગર આપણને ક્યાં આપેલું છે ચાલો શોધો, તો કે ખેભાળિયાની નીચે, જો અહીંયા જામનગર આપણને આપેલું છે તો આજે જામનગર છે એની આપણને પશ્ચિમે, તો આ પશ્ચિમ દિશા થાય તો જામનગરની પશ્ચિમે કયું આવેલું છે, કયો જિલ્લો આવેલો છે તો કે દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા, તો એ લખવાનું છે। તો આમ આપણું બાળકો પેજ નંબર 13 પૂર્ણ થયું, તો ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્ય મુખ્ય જે મથકો છે, જે મેઇન સ્થળ છે, છોટાઉદેપુર છે, આપણે ગિરનાર સોમનાથ છે, એ બધા આપણા મેઇન મેઇન સ્થળ છે, તો જે મેઇન મેઇન મથકો છે એ આપણે જોયા અને એમના ઉપરથી આપણે પ્રશ્નોત્તરી એટલે કે સવાલ જવાબ લખ્યા। હવે આપણે બાળકો આગળનો જે વિડીયો છે, અધૂરો જે પ્રશ્નો બે છે સ્વાધ્યાયનો, એ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું। આજ માટે આટલું, નમસ્તે, થેન્ક યુ।